અરુણા ગામના લોકોએ રેતી ખનન મામલે હલ્લાબોલ કર્યો। રેતી માફિયાઓ છેક ગામ નજીક રહેણાંક વિસ્તાર જોખમાય તે રીતે ગેરકાયદેસર ખનન કરતા હોવાથી ગ્રામજનોએ હોબાળો કર્યો છે। રેતી ખનન માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા અપાયેલ બ્લોકના પરવાનગીના સમયમર્યાદા પૂર્ણ થઈ જતાં સ્થળ તપાસ કર્યા વિના જ જૂની એજન્સીઓના પરવાની રિન્યુ કરી દેતાનો આક્ષેપ કર્યો છે। તો ગ્રામજનોએ હલ્લાબોલ કરી ગોધરા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા। કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને જો નિકાલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। રેતીના બ્લોક જે ફાળવેલા છે પણ અમારા ગામને આનાથી ઘણું બધું નુકસાન થાય તેમ છે, કેમ કે અગાઉ પણ 3-4 મોત થયેલા છે રેતીના ખાડાઓમાં ડૂબવાથી, અને બીજા નંબરમાં 2-4 ઘર પણ એવા છે કે જે રેતીના રેતી ખનન થવાથી ઘર પણ નદીમાં અત્યાર ધસરાઈને આવે એવી પોઝિશન છે। તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે જો આ કરવા છતાંય જો રેતીમાં આ પગલાં કાયદેસર કાર્યવાહી કરી અને રેતી ખનન બંધ નહીં કરાવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરવાની તૈયારી પર। અરુણા નદીમાં 183-184 સર્વે નંબર પર જે બ્લોક પાડેલા છે એ બ્લોકનો અમે સખત ગ્રામજનો વિરોધ છે। અત્યારે એ બ્લોકની આડમાં અત્યારે જે અમે નદીમાં જઈએ છીએ તે બ્લોકના જે ભાગીદારો અત્યારે આવે છે તે અસામાજિક જે તત્વો લઈને લાકડીઓ લઈને આવે છે ગામમાં અને બીજા એકબીજાને ધાકધમકીને આપે છે, રોડ રસ્તા પર નીકળવા નહીં જઈશું ને તમારા ઘરો પાડી નાખશું ને એવું બધું। અત્યાર સુધી એવી છે કે જે તે ટાઈમ બ્લોક પાડેલા હતા 2012માં તો અત્યારે 10 વર્ષ લાગી જાય શું કરતા હતા એ લોકો, અને એ ટાઈમે રેતી એ લોકો ભરીને જતા રહ્યા હતા। અત્યારે અમારા નદીમાં 30-40 ફૂટનું ઊંડાણ છે, એમાં 3 અત્યારે ડૂબી જવાથી 3 લોકોના મૃત્યુ બી થઈ ગયા છે આજુબાજુના ગામના, અને અત્યારે જે અમારે એક ફર્યું છે એ ફર્યામાંથી ઘરો પડી જવાની કન્ડિશન છે।